નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, કિસાન સફર એટલે ખેડૂતોની ચેનલ, અને ખેતીમાં કંઈક નવા પ્રયોગો કરતા હોય, નવી માહિતી જે છે એ ખેડૂતો માટે કંઈક જે છે એ ખેડૂત મિત્રો કરતા હોય તો એના અનુભવો આપણે શેર કરતા હોઈએ છીએ, અને ખેતીની કંઈક નવી માહિતી આપણે મેળવતા હોઈએ છીએ. ત્યારે આજે તમને ખબર જ પડી ગઈ છે કે આપણે શેની વાતો કરવાના છીએ. આજે આપણે વાત કરવાના છીએ કેળના પાકમાં ઉત્પાદન અને કેળના પાકનું મૂલ્યવર્ધન. આવી સરસ મજાની વાત એ અમારા કહેવાય ને કે પાલીતાણા તાલુકાનો શેવાળા ગામ, શેવાળાનું ગામ અને પ્રગતિશીલ ખેડૂત જેણે આ વિસ્તારની અંદર આખા કહેવાય ને કે આખા રાજ્યની અંદર જે નામ કાઢ્યું છે એવા પ્રગતિશીલ ખેડૂતો, એ આ શેવડી વદર ગામમાંથી એ સરસ મજાની ખેતી કરી અને કંઈક મોડલ ફાર્મો જે છે એ તૈયાર એ આ જે શેવાળાના ગામો હતા એ ગામોએ સરસ મજાના આવા મોડલ ફાર્મ તૈયાર કર્યા છે. આજે આખા રાજ્યની નજર એ આ ગામડાઓ પર છે, ત્યારે અમારા પ્રગતિશીલ ખેડૂત અને પોતે ગાય આધારિત ખેતી શા માટે અપનાવી, આવી સરસ મજાની માહિતી આપણે ભાઈ પાસેથી મેળવીએ, ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ. મોટાભાઈ, તમારું નામ? મારું નામ ગોહિલ પ્રતાપ છે. ગામ તમારું? મારું ગામ શેવડીદર, તાલુકો જેસર અને જિલ્લો ભાવનગર. તમારો મોબાઈલ નંબર એક આપજો. મારો મોબાઈલ નંબર છે 9909-9200-13. હવે પ્રતાપજી, તમે જે છે એ આ જે રાસાયણિક જે ખેતી જે આપણે કરતા હતા, દવા ખાતરવાળી ખેતી કરતા હતા, એને તમે શા માટે તિલાંજલિ આપી, શા માટે તમે આ ગાય આધારિત ખેતી અપનાવી? આ તિલાંજલિ આપવાનું એક જ કારણ કે આખા ભારતમાં જે જે ઘેર ઘેર બીમારીઓ ફેલાઈ રહી છે અને જે આ કેમિકલ ખાવાથી જ થઈ રહી છે, એ મારા કહેવાય કે જે નાનપણથી જ મને આ સંસ્કારો લોકશાળા ખડસલીમાંથી મળ્યા. લોકશાળા ખડસલી સાવરકુંડલા તાલુકાનું જે ગામ છે ત્યાં મારું ભણતર હતું 11-12 ધોરણ, ત્યાં કોઈ જાતની દવા ખાતર વાપરવામાં આવતું નહોતું. એ જે સંસ્કારો પીડ્યા હતા પણ ત્યારે સંયુક્ત પરિવારમાં રહેતા ત્યારે ન અપનાવી શક્યા. અને અત્યારે મેં 2017 થી પાલેકરજીની શિબિર રોહિતભાઈના માર્ગદર્શન દ્વારા મારે કરવાની થઈ અને મેં પાલેકરજીની શિબિર ડીસા અને અમદાવાદ કર્યા પછી સંપૂર્ણ ગાય આધારિત ખેતી હું કરું છું. અને મારો એક જ હેતુ કે આખું ભારત જેનો કહેવાય કે ગાય આધારિત ખેતી કરતું થાય અને ભારતમાંથી ઘેર ઘેરથી બીમારીના જે ખાટલાઓ છે તેને તિલાંજલિ આપે, કેમિકલ મુક્ત ભારત બને, બસ એક જ મારું અભિયાન છે. અને ગાય માતા બસે આ ખેતી કરવાથી ઘેરે ઘેરે ગાય રાખે, અને ગાય એ સર્વશ્રેષ્ઠ છે. કૃષ્ણ અવતાર વખતમાં પણ ગાયોને માન આપવામાં આવતું, ત્યારે પણ ગાય એક ભારતનું એક ગૌરવ માન તરીકે હતું, અને અત્યારે પણ પાછું પવિત્ર થાય અને ઘેરે ઘેરે ગાય રાખતા થાય, એ જ આપણો એક હેતુ છે. સરસ. તો જે છે એ આપણે પ્રતાપજી કહે છે કે ભાઈ આ જે ગાય જે છે એ ગાયથી જે છે એ પૂરું વિશ્વ જે છે એ ગાયની અંદર વિશ્વ આખું સમાયેલું છે. ગાયથી જે છે એ જે ખેતી કરવામાં આવશે તો જે આ રોગજીવાતો જે છે જે આપણે પાકમાં તો દૂર થશે જ, પણ સાથે સાથે જે માણસોમાં જે તૈયાર થયા છે જે રોગો જે છે એ ઘેરે ઘેરે ખાટલાઓ જે છે એ નિર્માણ થયા છે, એટલે કે ટૂંકમાં કેમિકલવાળી દવાઓ ખાતરવાળી વસ્તુઓ ખાવાથી લોકોને પણ જે છે એ આવા રોગો થયા છે. તો એ રોગોને દૂર કરવા માટેનો આધાર એ ગાય આધારિત ખેતી છે. હવે તમે જે છે એ આ ગાય આધારિત ખેતીની અંદર કેટલા વીઘામાં આ ખેતી કરો છો અને કયા કયા પાકો લ્યો છો? હું 2.5 વીઘામાં ગાય આધારિત ખેતી કરું છું. મેં અત્યારે હાલ કેળ કરેલી છે, એ પહેલાં મેં ડુંગળી, મકાઈ, બાજરી આ બધા પાકો, શાકભાજી બધા ઉગાડેલા અને મને સારામાં સારો પ્રતિસાદ મળેલો અને ઉત્પાદન પણ સારું મળેલું. કેળમાં જે છે એ તમે કેળનું વાવેતર 2.5 વીઘામાં કેટલા અંતરે કરેલું છે અને તમારી એક કઈક પદ્ધતિ છે એ વાત કરો. કેળમાં મેં જે 2 હાર વચ્ચેનું જે અંતર છે એ 5 ફૂટ રાખેલું છે અને ઊભી લાઇનમાં 7 ફૂટે 2 રોપા રોપેલા છે. બરોબર. 2 રોપા રોપવાનું એક જ કારણ કે અત્યારે ટૂંકી જમીન થઈ ગઈ, ટૂંકા જે સાહ થઈ ગયા એને લઈ અને જે છોડવા વધારે એમાં સામે અને ખેડૂતને વધુ ઉત્પાદન મળે એ માટે મેં 2 રોપા રોપેલા છે. 2 રોપાનું અત્યારે સારામાં સારું મને ઉત્પાદન મળ્યું. મારે 25-30 કિલોની મારા ખેતરમાં લૂમ હતી અને ઓલરેડી બધી લૂમો સારી હતી, કેળાની સાઈઝ પણ સારી હતી. મારા કેળા ઓલ સૌરાષ્ટ્રમાં ભાવનગર, સુરત, અમદાવાદ, વડોદરા સુધી મારા કેળા જાય છે અને માર્કેટિંગ હું પોતે જ કરું છું. હા. અને કેળા જે છે એ એની અંદર જે છે એ તમે કઈ કઈ પદ્ધતિ જે છે ગાય આધારિત ખેતીના કયા કયા પ્રયોગો જે છે આની અંદર તમે કર્યા છે?
કેળામાં જાગજીક પદ્ધતિથી મેં સોપાણ કરેલું છે. જાગજીક પદ્ધતિમાં ફૂટનું અંતર વધુ મળે છે અને મેં કેળા રોપ્યા પછી મેં લીલું આસાદન માટે સોળીનું અંદર મિક્સ પાક પદ્ધતિ કરેલી. સોળી પછી મેં એની માથે જે બાજરીની જે સૂકું ઘાસ કડબ હોય બાજરીનું જે કાઢી નાખેલું એ આસાદન માટે મેં આમાં બે ટ્રેક્ટર જેટલા આસાદન કરેલું છે. આસાદન જે છે પાલેકરજીની જે શિબિર કર્યા પછી મને આસાદન જે મારા મગજમાં જે બેઠું છે આસાદન આવે એટલે લગભગ એમાંથી 10-15 પ્રકારના જે વાપસા ઉત્પન્ન થાય છે એમાંથી જે છોડને મળતા બધા તત્વો જે મળે છે બધી જીવાતો આની અંદર જે રહે છે અને એમાંથી હુમસ બને છે એ જ છોડનો મેન ખોરાક છે. બરાબર. અને છોડને કાંઈ વસ્તુ ઘટતી નથી. બરાબર. અને હું 10-15 દિવસે જીવાતો મૂર્ત પાઉં છું, આંકડો પણ મહિને એકાદ વાર પાઉં છું અને છોડને કલર જે કહેવાય કે કેમિકલ જે હોય એની કરતાંય તે બહુ સારો તમે દેખી શકો છો પાંદડામાં કે એની લાઈટ જે જોવાની હોય એ જોઈ અને આપણે ખુશ થતા હોઈએ છીએ. બરાબર છે. એટલે કે ટૂંકમાં આની અંદર જે છે એ પાયામાં જે છે એ જીવામૃત આપેલું છે, એ સિવાય જે છે એ આંકડો આપેલો છે. આંકડો પછી ઉપર છંટકાવ માટે જે છે એ કયા કયા પ્રયોગો તમે કરેલા છે? ઉપર છંટકાવ માટે તો ઉપર છંટકાવ માટે પ્રયોગ દસપાણી અર્ક છે, એ લૂમ આવ્યા પછી મેં એકાદ વાર છંટકાવ કરેલા છે. બીજું કોઈ છંટકાવ આમાં કર્યો નથી. મને આસાદન જે છે આસાદન અને જીવામૃત અને આંકડો માટે ઉત્તમમાં ઉત્તમ છે. બરોબર છે. એટલે કે ટૂંકમાં આસાદન જે છે એ કરવાથી જે છે એ ઘણો બધો ફાયદો થયો છે એવું તમારું કહેવું છે. અને આસાદન માટે જે આ તમારે કેળના પાકો જે લેવાઈ ગયા છે એને તમે અત્યારે કાપીને આમાં આસાદનના રૂપમાં જે છે રાખેલા, આમાંથી જે જે છોડનું જે પાન જે ખીર્યું એમાંથી કોઈ વસ્તુ કાઢવામાં આવતી નથી. આ આસાદનમાં જે ઉપયોગ થઈ જાય છે. બરોબર છે. હવે આ કેળા જે છે એ તમે જે છે એની અંદર ઉત્પાદનની અંદર આપણે વાત કરીએ તો તમે આ 2-2 વીઘામાંથી કેટલું ઉત્પાદન તમને મળ્યું હશે? 2-2 વીઘામાંથી લગભગ મારે આગળ પાછળ જે આવરણ હતું હું 6 મહિનાથી મારું કપાણ ચાલુ છે. દર અઠવાડિયે 20-25 મણ કેળા મારા ગામના જ ખેડૂત જે ઓર્ગેનિક ખેતી કરે છે અને ઓલ ગુજરાતમાં એનું માર્કેટિંગ થાય છે એ જ મારા કેળા લઈ જાય છે. ઓલ સૌરાષ્ટ્રમાં 500 રૂપિયાના મણ લેખે મારા લીલા કેળા જાય છે. ગાયના ઘીના ધૂપથી પકવીને પણ 500 રૂપિયાના મણ લેખે જાય છે. અહીંથી દર રવિવાર ભાવનગર જોગસ પાર્કમાં પણ મારા કેળા નરવણસિંહ વેચે છે. એટલે કે કેળાનો ભાવ જે છે એ તમને કેવી રીતના મળ્યા છે? કેળાનો ભાવ મને દર અઠવાડિયે કહેવાય કે મારું એટલું ઓલું કહેવાય કે 25 મણ 30 મણ ઉત્પાદન થતું હોય દરેક મેળામાં થતું હોય ત્યારે વધુ કપાણ થતું હોય. લગભગ મેં 400 મણ કેળા કાપી નાખ્યા છે અને હજી ઓલરેડી 200 મણ કેળા મારા નીકળશે. 200-300 મણ કેળા. બરાબર. અને પછી બળગા પાક જે છે એ પાછો બે થી ત્રણ મહિનામાં પાછો ચાલુ થઈ જશે. બરાબર. હવે કેળાના ભાવ જે છે એ આપણે તમે જે છે ઓર્ગેનિક માર્કેટમાં જ તમારા કેળા બધી જગ્યાએ ગયા એના કેવા ભાવ તમને મળ્યા છે? અમને 500 રૂપિયાના મણ લેખે જ ભાવ મળ્યા. 500 રૂપિયાના મણ, એક મણના 500 રૂપિયા જેવો ભાવ મળ્યો છે. હવે આનું ઉત્પાદન જે છે એ તમે કેળાનું ઉત્પાદન જે છે એ 2 વીઘામાંથી તમને કેટલું મળ્યું હશે? એટલે કે ટૂંકમાં 400 મણ જેવા થયા તો આમ ઓલરેડી ગણ્યું હોય તો રૂપિયાની દ્રષ્ટિએ ગણવું હોય તો 50,000 ઉપર વીઘો સમજણો કરો. લગભગ 2 લાખનું મારું વેચાણ થઈ ગયું છે. 2 લાખ રૂપિયાનું વેચાણ એટલે કે હા હા 2 લાખની કોરમોર મારું વેચાણ થવા આવ્યું છે. બરોબર છે. હવે બીજું જે છે પ્રતાપસિંહ મારે તમને એ પૂછવું છે કે મેં એવું સાંભળ્યું છે કે તમે જે છે એ કેળા તો જે છે એ બધા માર્કેટમાં ખુલ્લા વેચે છે પણ તમે જે છે એ કંઈક મૂલ્યવર્ધન માટે આ પ્રાકૃતિક રીતે પકવેલા કેળામાંથી વેફર્સ બનાવો છો અને એ વેફર્સ અમારા ભાવનગરના લોકોને દાઢે સોંટી છે એ વાત હાંસી? ખાસ હું ભાવનગરમાં જે સરકારશ્રી તરફથી અમૃત આહાર ઉત્સવ 2020નું જે આયોજન હતું તેમાં મને આમંત્રણ આપવામાં આવ્યું અને મેં ભાગ લીધો. મેં પહેલી જ વાર
વેફર મેં ક્યારેય બનાવી નહોતી, જોઈ જ હતી. અને મેં કહેવાય કે ફ્રી બધું હતું સરકારશ્રી તરફથી, એટલે ખાસ મેળો જોવા જઈએ એવી રીતે હું ગયો હતો. પણ મને સારામાં સારો પ્રતિસાદ મળ્યો, જેવું કહેવાય સપનામાં પણ મેં નહોતું જાણ્યું એવા મને ભાવ મળ્યા છે. 500 રૂપિયાના કિલો લેખે મારો ભાવ આવે છે વેફરનો, બરોબર. અને હું બનાવે પણ નહોતો પૂગી શકતો. ગ્રાહકોને કહેવાય કે કિલો લેવાની હોય ને મારે 100 ગ્રામ કે 500 આપીને જ તે મોકલવા પડતા હતા, એટલું બધું મારું માર્કેટિંગ થયું. મેં ખાલી 4 દિવસમાં મેં 30,000 જેવું માર્કેટિંગ કર્યું હતું. અને પછી પણ પાછો અમૃત આહાર ઉત્સવ 2021 ડિસેમ્બર પછી ચાલુ તરત થયોની પાછળ જ તે, એમાં પણ મેં 10-15 હજારનું ઉત્પાદન કર્યું. મેં 40-45 હજારનું 10 દિવસમાં હું વેચાણ પહેલી જ ટ્રાય કરીને આવ્યો હતો. ત્યારથી સતત હું દર રવિવારે આત્મા અને બાગાયત વિભાગ અને ડીડીઓ સાહેબના સહકારથી જે જોગસ પાર્કમાં ખેડૂતોને જગ્યા આપવામાં આવી છે અને સરકારના સહયોગથી અમે દર રવિવારે લગભગ 30 ખેડૂતો ત્યાં ટેબલ લઈને બેઠા હોય, 8-12 સુધી અમારું માર્કેટિંગ પોતે જ અમે કરતા હોય, પોતાનું પકવેલું ખેડૂતો લઈને આવતા હોય, પોતે જ વેચાણ કરીએ. દર 2 રવિવારે હું ઘરે બનાવી અને હું વેફર વેચવા જાઉં છું અને મને સારામાં સારું મારા જે ગ્રાહકો બની ગયા છે એ દર અઠવાડિયે મારી વેફર લેવા આવે છે, બરાબર. એના સ્વાદ બાબતે શું કહે છે? એક વાર મારો વેફર ખાઈ જાય અને હું લાઈવ વેફર પાડતો હું જે ખાલી સાખે, એટલે એને વેફર લેવી જ પડે એવી આપણી વેફરનો સ્વાદ છે. કે દેશી ગાણીનું જે તેલ હોય, જે મગફળીનું જે ઓર્ગેનિક જ તેલ હોય તેલ વાપરવામાં આવે છે, અને કેળા પણ મારા ઓર્ગેનિક હોય એટલે એનો સ્વાદ આખો અલગ જ હોય. બજારમાં જે મળતી વેફરો હોય એ જે તે તેલમાં તળેલી હોય અને કેમિકલ થી ભરપૂર હોય, મસાલા તે એટલા બધા ગરમ નાખેલા હોય. અમારી વેફરમાં અમે ઓનલી વેફરમાં સારામાં સારો મસાલો નાખીએ છીએ અને એ બધો ઓર્ગેનિક મસાલો જ નાખીએ છીએ, બરાબર છે. એટલે કે ટૂંકમાં વેફર જે છે એ જે લોકો ખાધી છે એ ફરીવાર જે છે એના રવિવાર તો ફરીવાર રવિવારે તો આવી જ જાય. હા, દર રવિવારે મારા ગ્રાહકો આવી જ જાય. વેફર જે છે એનો જે ખેડૂતો જે છે એ તમારી પાસેથી કહેવાય કે જે ભાવ જે છે એ તમે કેવી રીતના આપો છો કે 500 રૂપિયાને કિલો લેખે બજારમાં આપો છો? હા, 500 રૂપિયાના કિલો લેખે જ હું અત્યારે રિટેલ જ વેચું છું, બરાબર. અને વેફર જે છે એ બનાવવા માટે આ કેળા જે છે એ તમે આ ઓર્ગેનિક કેળાનો જ ઉપયોગ જે છે તમારા જ ઘરના જ કેળાનો ઉપયોગ? ખેડૂત મિત્રો, આ જે છે એ સમજવા જેવી વાત છે કે ખેડૂત જે છે એ ઘણી વખત જે છે જે કેમિકલવાળા કેળા જે છે 100 રૂપિયા કિલો ઓલા મણે પણ જે છે કોઈ લઈ નથી જતા એવું તમે હમણાં જ મને વાત કરી. તો આ ગાયાધર ખેતીથી પકવેલા કેળા જો કેળા બજારમાં લઈ જાય તો 500 રૂપિયા જેવા ભાવ મળે, પણ જો એનું મૂલ્યવર્ધન કરવામાં આવે તો એ કિલોના 500 રૂપિયા જે છે એ મળે છે. પ્રતાપસિંહ છે એ આપણે ખેડૂતોને નવો રાહ સીંધ્યો છે કે ભાઈ તમે જે છે એ તમારી પાસે ઝાઝું નહીં પણ થોડું પણ જે કાંઈ હોય એ આવી ગાય આધારિત ખેતી કરો અને મૂલ્યવર્ધન કરશો તો ચોક્કસ જે છે એમાં તમને ફાયદો થશે. સાથે સાથે તમે હમણાં અમદાવાદ જે છે એ કાર્યક્રમની અંદર ગયા, એમાં તમારા અનુભવો કેવા રહ્યા? ખૂબ સરસ અનુભવ રહ્યા છે. ગુજરાત સરકારશ્રીનું જે બાગાયત અને આત્મા દ્વારા જે આયોજન હતું, લગભગ 230 ખેડૂતોએ એમાં ભાગ લીધો હતો. એમાં અમે ભાવનગરથી 17 ખેડૂતોએ પણ લાભ લીધો હતો અને ભાવનગરના જે ઓર્ગેનિક ખેતીનો સ્વાદ આખા ગુજરાતને મળ્યો છે. અમારા જે 17 ખેડૂતો હતા એ બધાએ હાઇલાઇટ થયા છે. આપણે ભાવનગરનું નામ રોશન કર્યું છે અને એમાં અમારી લાઈવ વેફર જે હતી અહીં પણ ધૂમ મસાવી હતી. વિજય સાહેબ રૂપાણી છે કે સારામાં સારા બધા અનુભવી બધા આવ્યા હતા. ગવર્નર સાહેબ દેવવ્રતજી પણ આપણે મુલાકાત લીધી હતી અને ખૂબ સરસ આયોજન હતું. સરકારશ્રી તરફથી મંડપ અને ભાડું બધું જમા કરવાની ફૂલ સુવિધાઓ અમને સરકારશ્રી તરફથી મળી હતી. ખેડૂત માટે સરકાર અત્યારે ખેડૂતોની સાથે છે એમ કહી શકાય, બરાબર છે. કે ગાય આધારિત ખેતી જેવું કંઈ ખેડૂતોને કર્યું હોય તો સરકાર છે એને સતત જે છે મદદ કરતી રહેલી છે. અને આપણે તો જે છે એ કહેવાય ને કે પીરસનાર જે છે માં હોય અને મોસાળે જે કહેવાય ને આપણે જે કહેવત છે એવી રીતનું છે. કારણ કે દેવવ્રત આચાર્યજી છે એ અત્યારે ગુજરાતના ગવર્નર છે અને એ જે છે પોતે પ્રાકૃતિક ખેતી કરે છે અને જે છે એ ગુજરાતને એ પોતે અત્યાર સુધીમાં આવું આપણે ક્યાંય સાંભળ્યું નથી કે ગવર્નર જે છે એ ખેડૂતોને સલાહ આપતા હોય. ત્યારે આ દેવવ્રત આચાર્યજી છે એ પોતે ખેડૂતોને સતત સતત માર્ગદર્શન જે છે એ દેતા રહેલા છે. તો આપણા માટે એ સોનામાં સુગંધ ભળી કહેવાય. તો પ્રતાપસિંહ, તમે આજે અમારા ખેડૂત મિત્રોને કેળના પાક વિશેની સાથે સાથે કેળના મૂલ્યવર્ધન કરી અને વેફર વિશેની પણ સરસ મજાની માહિતી આપી, એ બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.